કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે બાળકોને સુરક્ષિત રાખવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા 15-18 વર્ષ વય જૂથના તરુણોને રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વય જૂથના તરુણો માટે કોરોના સામે રક્ષણ આપતા રસીકરણ અભિયાનનું રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો ત્યારે અંકલેશ્વર આરોગ્ય વિભાગની મહેનત રંગ લાવી છે. અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા 4 દિવસમાં કોલેજ, આઈટીઆઈ અને માધ્યમિક શાળાઓ મળી 94 સેન્ટરો ઊભા કરી તરુણોને વેક્સિન આપી હતી. 4 દિવસમાં અંકલેશ્વરમાં અંદાજે 18,500થી વધુના તરુણો પૈકી હાલ 15,330 તરુણો વેક્સિનરૂપી કવચનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. અંકલેશ્વર શહેર, ગ્રામ્ય અને નોટિફાઈડ વિસ્તારના 90% બાળકોએ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી લીધો હતો. બાકી રહેલા અંદાજે 2,000 જેટલા તરુણો માટે અંકલેશ્વર આરોગ્ય વિભાગ દ્વારા નજીકના પીએચસી સેન્ટર, અર્બન સેન્ટર તેમજ સીએચસી સેન્ટરો પર વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વેક્સિનથી વંચિત રહી ગયેલા બાળકોને વહેલી તકે વેક્સિન સેન્ટર પર પહોંચી વેક્સિન મેળવી લેવા માટે આરોગ્ય વિભાગના અંકલેશ્વર બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર સુશાંત કઠોરવાલાએ અપીલ કરી હતી. આપણે ત્યાં અંકલેશ્વર તાલુકામાં ગ્રામ્ય, શહેરી તેમજ નોટિફાઈડ વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી આપણે 15 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને રસીકરણ માટેનું આયોજન કરેલું હતું, જેમાં 4 તારીખથી લઈ 7 તારીખ સુધી આપણે કુલ 15,330 બાળકોને આઈટીઆઈ તેમજ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ એમ કુલ 94 સેન્ટર્સ પર આપણે વેક્સિનેશન કરાવીને 15,330 બાળકોને આપણે રસીકરણનો લાભ આપેલો છે. તેમજ હવે પછી જે પણ 15 વર્ષથી ઉપરના લાભાર્થી છે અને જો બાકી હોય પ્રથમ ડોઝ માટે, તો એ તમામ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નક્કી કરેલા રસીકરણ સ્થળ પર પોતાની બાકી વેક્સિન લઈ શકે છે. એ બાબતે આપની અંકલેશ્વર તાલુકાની તમામ ગ્રામ્ય, શહેરી તેમજ નોટિફાઈડ વિસ્તારની જનતાને હું અપીલ કરું છું કે જેટલું બને એટલું જલ્દી 15 વર્ષથી તમામ ઉપરના તમામ બાળકોને રસીકરણથી વંચિત ન રાખે અને જેટલું બને એટલું જલ્દી રસી લઈ લે.